फ्रेंड्स, गुड मॉर्निंग। चलो आज आपने शू सीखवानू छे, तो के ए फॉर एप्पल। शू सीखवानू छे? ए फॉर एप्पल। शू बोलवानू? ए फॉर एप्पल। आने शू बोलाय छे? कैपिटल ए। ए ए बन्ने ए ज छे, पण आ कैपिटल छे अने आ स्मॉल छे। मीन्स ए फॉर एप्पल, ए फॉर एप्पल। जो आ पण ए ज छे, एबीसीडी छे ने, एक नथी डबल छे, बे छे। मीन्स कैपिटल अने स्मॉल, मोटी अने नानी, एवं तो आपणे बोलीए छे, नहीं तो शुं बोलाय छे? कैपिटल एंड स्मॉल। तो ए फॉर एप्पल, ए फॉर एप्पल। नाउ आ शुं छे? नानी नानी झीणी झीणी કીડી, જેને આપણે શું કહે છે? આંટ। મીન્સ એ ફોર આંટ, એ ફોર આંટ। નાઉ એક્સ, એક્સ એટલે કુહાડી, પેલું લાકડા કાપતા હોય ને, એના હાથમાં શું હોય છે? એક્સ, એક્સ મીન્સ કુહાડી। તો એ ફોર એક્સ, એ ફોર એક્સ। એન્ડ નાઉ મસ્ત આકાશમાં ફ્લાઇંગ કરે છે, એક કોણ? એ કયું વ્હીકલ? વ્હીકલ એટલે, યસ, વ્હીકલ એટલે વાહન। તો આકાશમાં મસ્ત ઉડે છે, એ આ કોણ છે? એ ફોર એરોપ્લેન, એ ફોર એરોપ્લેન, એ ફોર એરોપ્લેન। ચલો હવે આપણે જ્યારે લખવાની વાત છે તો કઈ રીતે લખાય છે એ આપણે જાણીએ, ઓકે? તો સૌ પહેલા શું છે? ક્વેશ્ચન, ક્યુ, ક્યુ ફોર ક્વેશ્ચન। ક્વેશ્ચન એટલે પ્રશ્ન। ક્વેશ્ચન વન, પ્રશ્ન વન, એ એન એ। જો અહીંયા શું છે? વચ્ચે કોમા કર્યું છે, કોમા એટલે અલ્પવિરામ, એટલે તમારે એ બી લખવાનો છે કેપિટલ અને સ્મોલ એ બી લખવાનો છે, અને બોલવાનું છે શું? એ ફોર એપલ। લુક એટ ધીસ, અહીંયા શું તમને આપ્યું છે? તો કે વન ટુ થ્રી એન્ડ ફોર લાઈન આપેલી છે ફ્રેન્ડ્સ। આ વર્ષ તમારે આખું વર્ષ ફોર લાઈન, ફોર લાઈન એટલે આ એક લાઈન, બે લાઈન, ત્રણ લાઈન અને ચાર લાઈન, વન ટુ થ્રી ફોર, ફોર લાઈન છે ને, તો એ ફોર લાઈનમાં જ લખવાનું છે। જેટલું પણ ઇંગ્લિશ લખીએ છીએ એ ફોર લાઈન વિથ બોક્સ, આ બોક્સ છે ને, ફોર લાઈન વિથ બોક્સમાં જ લખવાનું છે। તો ચલો જોઈએ એ ફોર એપલ કેવી રીતે લખાય છે। તો પહેલી, બીજી અને ત્રીજી, ત્રીજી લાઈનમાંથી ઉપર જતા જતા થોડું પાછળની સાઈડ, પછી પેન્સિલ લીધા વગર પહેલી લાઈન આવી જાય છે, એટલે ત્યાંથી પાછું નીચે ઓપોઝિટ ડિરેક્શનમાં લઈ જવાય, એટલે આપણો એક વળાંક પૂરો થઈ જાય છે, અને વચ્ચે આપણે એને સ્લીપિંગ લાઈન આપી દઈએ છીએ, એટલે આપણો બની જાય છે એ ફોર એપલ। ફ્રેન્ડ્સ હંમેશા યાદ રાખો કે કેપિટલ લેટર લખીએ છીએ ત્યારે આ બે જ લાઈનમાં લખાય છે, નીચેની લાઈનમાં લખાતું નથી। જો તમે આવી રીતે કરી નાખો એ ના ચાલે, પછી આવી રીતે કરી નાખો મોટો મોટો એ પણ ના ચાલે। એઝ પર રૂલ્સ, રૂલ્સ એટલે નિયમ, નિયમ મુજબ તમારે આવી રીતે જ કરવાનો છે ફ્રેન્ડ્સ। એ ફોર એપલ, તો અહીંયા તમારે શું કરવાનું છે? લાઈક ધીસ, અહીંયાથી સ્ટાર્ટ કરો છો તો ઉપર સુધી જવાનું, પછી બાજુ નીચે આવવાનું, અને પછી સ્લીપિંગ લાઈન, મીન્સ આપણો એ ફોર એપલ, કેપિટલ એ ફોર એપલ બની જાય છે। એ ફોર એપલ આ એક લાઈન અને આ બે લાઈનમાં લખવાનો છે। પછી નેક્સ્ટ આવે છે, શું આવે છે? એ ફોર એપલ, પણ કેવો આવે છે? સ્મોલ। તો આપણી આ જે ફોર લાઈન વિથ બોક્સ છે એની અંદર તમે જોશો ને, તો પહેલી લાઈન ખાલી છે અને બીજી લાઈન બી ખાલી છે, ખાલી એક વચ્ચેની લાઈનમાં। તો શું કરવાનું છે? પહેલા હાફ સર્કલ કરી અને પછી આમ, આને શું કહેવાય છે? એ ફોર એપલ। કેવી રીતે? હાફ સર્કલ કરી અને પછી અહીંયાથી આમ સેજ, સેજ લાઈનને કર્વ કરીએ, મીન્સ કેપિટલ એ ફોર એપલ અને સ્મોલ એ ફોર એપલ।
તો અહીંયા આપણે સ્મોલ લખીએ ત્યારે ખાસ યાદ રાખવાનું પહેલી નહીં બીજી બીજી અને ત્રીજી બંને જે તૂટક લાઈન છે એ તૂટક લાઈનને અડીને જ બંને આવવા જોઈએ મીન્સ આ લાઈનને પણ અડવું જોઈએ અને આ લાઈનને પણ અડવું જોઈએ વચ્ચે આવી રીતે કે આવી રીતે કરવાનું છે નહીં એકદમ પ્રોપર એ ફોર એપલ કરવાનો છે જો મને એટલી ખબર પડે કે જે બેસ્ટ હોય ને એ બેસ્ટ કરે આપણી બુક છે એ આપણી છે તમે જે બુકમાં લખશો એ તમારી બુક છે તો આપણે આપણી બુક ફાડીએ એમાં બિનજરૂરી લીટા કરીએ એના પેજ વાળીએ નહીં આપણી દરેક વસ્તુ એકદમ મસ્ત રીતે સાચવવાની અને કોઈક જોઈએ તો એમ થવું જોઈએ અરે આટલું નાનું નાનું બાળક છે તો આટલી મસ્ત બુક સાચવીશું ને કેટલા વખાણ કરે આપણા તો આ બુકમાં ક્યાંય બિનજરૂરી લીટા નથી કરવાના પેજ વાળવાના નથી પેજ ફાટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને મોસ્ટ 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 આપણી જે બુક છે એમાં બધાએ પોતાનો ફોટો લગાડી દેવાનો આગલા પહેલા પેજ ઉપર ફોટો લગાડી દેશો ને તો કોઈ તમારી બુક લઈ લેશે ને તો એ તમને ખ્યાલ આવશે કે આ મારી બુક છે આપણી વસ્તુ ક્યારેય ખોવાવી જોઈએ નહીં જે ગુડ બોય હોય ને એની કોઈ દિવસ વસ્તુ ના ખોવાય અને એની કોઈ વસ્તુ બગડે પણ નહીં નીટ એન્ડ ક્લીન બુક રહે આજે તમારી પાસે જે બુક છે ને આખું જુનિયર કેજી પૂરું થાય ત્યાં સુધી તમારી પાસે સેમ આવી જ મસ્ત બુક રહે ને તો તમે ગુડ બોય અને જેને મસ્ત બુક રહે ને એને પૂરા માર્ક્સ મળે અને સીલ્ડ મળે એટલે બુક તો ખાસ સાચવવાની ઓકે ચલો નાવ ક્યુ ફોર ક્વેશ્ચન ક્વેશ્ચન ટુ શું છે સર્કલ સર્કલ એટલે મેડમે તમને સર્કલ કરતા શીખવાડ્યું છે ને ગોળ વર્તુળ સર્કલ ધ લેટર એ કેપિટલ એ એન્ડ સ્મોલ એ તો શું કરવાનું છે આ જે પહેલી લાઈન છે ને એમાં બધા કેપિટલ લેટર્સ છે છે એની અંદર આપણે જસ્ટ એ ફોર એપલ જેટલા દેખાય ને એને રાઉન્ડ કરવાનું આ એ ફોર એપલ છે તો એને રાઉન્ડ કરવાનું છે એટલે સર્કલ કરવાનું આખામાં સર્કલ કરવાનું નથી જસ્ટ એ ફોર એપલમાં જ પછી એ ફોર એપલ આ સ્પેલિંગમાં નથી ચલો અહીંયા અરે અહીંયા તો નથી તો આગળ ચલો અહીંયા આ રહ્યો છે ને એ ફોર એપલ તો હવે નેક્સ્ટ અહીંયા અહીંયા સી છે તો અહીંયા અરે આપણા એપલભાઈ આ રહ્યા છો એ ભાઈ ચલો અમે તમને સર્કલ કરી દઈએ એટલે કેપિટલ એમાં આપણે સર્કલ કરી લીધા નાવ નેક્સ્ટ આવે છે સ્મોલ તો સ્મોલમાં આપણે કેવી રીતે કરશું તો કે ધીસ વન તો સ્મોલ ક્યાં છે હિયર તો સર્કલ સર્કલ એન્ડ સર્કલ યસ તો સેમ આ જ રીતે તમારે બોલતું જવાનું લખતું જવાનું નિયમ મુજબ જ લખવાનું આડું અવડું લખવાનું નથી અને બોલવાનું છે શું એ ફોર એપલ ચલો લખીએ